જામનગર તાલુકાના સિક્કા ગામે છેલ્લા ઘણા સમયથી જીએનએફસી કંપની અને ગામજનો દ્વારા દિવાલ બાબતે તકરાર ચાલી રહી છે, ત્યારે આજે ફરીથી જીએનએફસી કંપની દ્વારા બનાવાઈ રહેલી દિવાલ મામલે ગામજનોએ વિરોધ કર્યો હતો. વધુ વિરોધ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રિત કરવા કોશિશ કરતા પોલીસ અને ગામજનો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે સ્થાનિક લોકોની અટકાયત કરી હતી. જામનગરના સિક્કામાં જીએસએફસીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે આજે ફરી માથાકૂટ થઈ છે. સિક્કા ગામમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. જીએસએફસી કંપની દ્વારા બનાવાઈ રહેલા દિવાલના મામલે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસ સ્થાનિક લોકોની અટકાયત કરી છે. ગઈકાલે જીએસએફસી કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આજે ફરી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સિક્કા ગામમાં જીએસએફસી કંપની દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આજે ફરી કામ શરૂ કરી દેવાતા સ્થાનિકો ફરી કામ બંધ કરાવવા પહોંચ્યા હતા. આ સમયે કંપની સંચાલકોએ પોલીસને જાણ કરી હતી કે પોલીસ મામલો થારે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો અને પોલીસ સામસામા ઉતરી આવ્યા હતા. ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગ્રામ લોકો દ્વારા આ કામને બંધ કરવા માટે માંગ થઈ રહી છે. હર્ષલ ખંડેરિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZS TV, જામનગર.